કેમ છો વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 ના પર્યાવરણમાં પાઠ 16 જેનું નામ છે કામનો મહિનો, તો આજે આપણે આ પાઠ સમજવાનો છે. આપણે આગળના લેક્ચરમાં પાઠને પાઠ્યપુસ્તકમાંથી સમજી લીધો. હવે આપણે પાઠમાંથી જે મોટા પ્રશ્ન આપેલા છે એ સમજીએ. તો સ્વામાં પેજ નંબર 26 ઉપર પ્રશ્ન નંબર 5 નીચે આપેલા પ્રશ્નના 2-3 વાક્યમાં ઉત્તર આપો. આજે આપણે એ પ્રશ્ન સમજીશું અને ત્યાર પછી મોટા પ્રશ્ન જે મુદ્દાસર ઉત્તર આપેલા છે તે સમજીશું. પ્રશ્ન 5માં પહેલો પ્રશ્ન છે, કોયલ વિશે ટૂંકનોંધ લખો. એટલે કે કોયલ વિશે જે આપણે પાઠમાં માહિતી મેળવેલી હતી તેવી જ કોયલ વિશે 5 કે 6 વાક્ય અહીંયા આપવાના છે. કોયલ ઘર આંગણાનું એક પક્ષી છે, તે કાળા રંગની હોય છે. કોયલ આપણા ઘર આંગણાનું એક પક્ષી છે, તે કાળા રંગની હોય છે. તેનો અવાજ ખૂબ જ મીઠો અને મધુર હોય છે. કોયલ ક્યારેય પોતાનો માળો બનાવતી નથી. તો એ આપણે પાઠમાં જોયું હતું કે કોયલ પોતાનો માળો ક્યારેય બનાવતી નથી. કોયલ પોતાના ઈંડા કાગડાનો જે માળો બનાવેલો હોય એ કાગડાના માળાની અંદર મૂકે છે અને કાગડો એ ઈંડાને ઉછેરી અને તેમાંથી કોયલના બચ્ચાને જન્મ આપે છે. તો આમ કોયલ પોતાનો માળો ક્યારેય બનાવતી નથી. કોયલ એક જ એવું પક્ષી છે જે ક્યારેય માળો બનાવતું નથી. તે પોતાના ઈંડા કાગડાના માળાની અંદર મૂકે છે. તે નાના જીવજંતુઓ અને અનાજના દાણા ખાય છે. કોયલનો ખોરાક શું છે? નાના નાના જીવજંતુઓ અને અનાજના દાણા. હવે બીજો પ્રશ્ન છે, સુગડીના માળાની શી વિશેષતા છે? તો આપણે પાઠમાં જોયું હતું કે સુગરીનો માળો છે એ ચિત્રમાં તમને આપેલો પણ હતો. સુગરીના માળાનો આકાર કેવો હોય? તો ઉપરથી આ રીતે ટોપી જેવો હોય અને આમ ઝાડની ડાળીમાં કે ઘરની કોઈ પણ જગ્યામાં લટકતો હોય છે. તો આવા આકારનો સુગરીનો માળો હોય છે. સુગરીનો માળો છે બધા પક્ષીઓથી કંઈક અલગ હોય છે. સુગરીનો માળો નર પક્ષી બનાવે છે. બધા જ માળાઓ છે એ માદા પક્ષી બનાવે છે, જ્યારે સુગરીનો એકનો જ માળો એવો છે કે જે નર પક્ષી એટલે કે નર સુગરી બનાવે છે. સુગરીનો માળો કોણ બનાવે છે? તો નર પક્ષી. બધા માળાની જેમ તે ઝાડની ઉપર પથરાયેલો નથી અને લટકતો હોય છે. બધા માળાઓ કેવા હોય છે? ઝાડની વૃક્ષની ઉપર આ રીતે આમ પથરાયેલા હોય છે, આ આકારના હોય છે. જ્યારે સુગરીનો માળો છે વૃક્ષની કોઈ ડાળી હોય તો તેમાં આ રીતે લટકતો હોય છે. સુગરીનો માળો છે બધા પક્ષીઓની જેમ અલગ હોય છે અને તે નર પક્ષી બનાવે છે, જ્યારે બાકીના બધા જ માળાઓ માદા પક્ષી બનાવતા હોય. બધા માળાની જેમ ઝાડની ડાળી ઉપર પથરાયેલો હોતો નથી, પરંતુ ઝાડની ડાળીઓ ઉપર સુગરીનો માળો કેવો હોય છે? લટકતો. તે ઉપરથી પહોળો અને નીચેથી સાંકડો, વચ્ચેથી પહોળો નીચેથી સાંકડો, તેવા આકારનો એનો માળો હોય છે, જેમાં નીચેથી પ્રવેશ કરવાનો હોય છે. આ માળાની અંદર આપણે નીચેથી પ્રવેશ કરી શકીએ તેવી કંઈ જગ્યા હોય છે. માદા સુગરી બધા માળાઓ જુએ છે અને સૌથી સારો જે માળો દેખાય તેની અંદર ઈંડા મૂકે છે. સુગરીનો માળો છે નર પક્ષી બનાવે છે, જ્યારે માદા પક્ષી હોય એ ઈંડા મૂકે છે. તો માદા સુગરી બધા માળાઓ જુએ છે, જે લાઈનમાં માળા બનાવેલા હોય માદા સુગરી છે એ બધા માળાઓને જોવે અને જે માળો સૌથી સારો દેખાય તેની અંદર તે ઈંડા મૂકે છે. તામ સુગરીના માળાની કંઈક અલગ વિશેષતા છે, જે દરેક માળાઓથી કંઈક અલગ હોય છે. પ્રશ્ન 3, પક્ષીઓ માળો બનાવવા માટે કઈ કઈ ચીજ વસ્તુઓનો ઉપયોગ કરે છે? તો એ પણ આપણે પાઠમાં જોયું હતું કે પક્ષીઓ માળો બનાવવા માટે ઘાસ, ઝાખરા, ડાળીઓ, સૂકા પાંદડા, રૂ, વાડ,
करोड़ियानु झाड़ू गूथेलू होय तो ए कपड़ाना लीरा टुकड़ा चित्रा पातळा तार होय वायर होय ए दोरा रू वगैरे वस्तुनो उपयोग करी पक्षीओ तेनो माळो छे मुलायम अने पोचो बनावे छे। पक्षीओना दुश्मनो तेमने केवी रीते हैरान करे छे तो पक्षीओना दुश्मनो ईंडा चोरी करवानी तक शोधता होय छे। જ્યારે તક મળે એટલે કે પક્ષી છે કે ઉડી અને બહાર ગયું હોય કે ખોરાકની શોધમાં હોય તો જેવી તક મળે એટલે તરત જ પક્ષીઓના દુશ્મનો છે ઈંડા ચોરી કરી લે છે, ક્યારેક માળાને તોડી પણ નાખે છે। તો આ રીતે પક્ષીઓના દુશ્મનો છે પક્ષીઓને હેરાન કરતા હોય છે, એના ઈંડા ચોરી લે છે અને તેને ખાઈ પણ જાય છે। પક્ષીઓને બચ્ચાના ઉછેરવા માટે કેવા પ્રકારની તકલીફો વેઠવી પડે? પક્ષીઓને બચ્ચાઓના ઉછેર માટે કેવી તકલીફો વેઠવી પડે છે એટલે કે જ્યારે પક્ષીઓને એના બચ્ચાને ઉછેરવા હોય તો ઈંડા મૂકે ત્યારથી એમને ઈંડાનું ધ્યાન રાખવાનું, એનું રક્ષણ કરવાનું, એને કોઈ ચોરી ન જાય તેના માટે એને સતત સાવચેત રહેવું પડે, ધ્યાન રાખવું પડે। આ ઉપરાંત પક્ષીઓ જ્યારે ઈંડામાંથી બચ્ચા બહાર આવે ત્યારે બચ્ચાને સાચવવાનું, તેની દેખભાળ કરવાનું, તેને ખોરાક આપવાનું સમયસર, તો આ દરેક કાર્ય છે એમને કરવું પડે। પક્ષીઓની જાતે ખાવાનું શોધવું, માળો બનાવવો, ઈંડા મૂકવા, ઈંડાને દુશ્મનોથી બચાવવા વગેરે જેવી તકલીફો પક્ષીઓને એના બચ્ચાના ઉછેર માટે સહન કરવી પડે। છઠ્ઠું, વસવાટની આધારે પ્રાણીઓના કેટલા પ્રકાર છે અને ક્યાં ક્યાં? એટલે કે રહેઠાણની આધારે પ્રાણીઓના કેટલા પ્રકાર છે તો આપણે જોયું હતું કે ઘણા પ્રાણીઓ એવા છે કે જે પાણીની અંદર રહે છે, તો ઘણા પ્રાણીઓ જમીન ઉપર રહે છે, તેમાંથી અમુક પ્રાણીઓ એવા છે કે જે જમીનમાં અને પાણીમાં બંને રહે છે, તો કોઈ પ્રાણીઓ છે વૃક્ષ ઉપર રહેતા હોય, તો કોઈ આકાશમાં ઉડતા હોય, તો આમ દરેક પ્રાણીઓના વસવાટની આધારે પ્રકાર છે એમાં ચાર પ્રકાર છે। પહેલું ખેચર એટલે કે આકાશમાં ઉડનારા પ્રાણીઓ। પક્ષીઓના વસવાટની આધારે મુખ્ય ચાર પ્રકાર છે, એમાં પહેલું છે ખેચર એટલે કે આકાશમાં ઉડનારા પ્રાણીઓ, બીજું છે જળચર પ્રાણીઓ, જ્યારે બીજું છે જળચર એટલે કે પાણીમાં રહેનારા પ્રાણીઓ, ત્રીજું છે ભૂચર ભૂચર એટલે કે જમીન ઉપર રહેનારા પ્રાણીઓ, ચોથું ઉભયજીવી પ્રાણીઓ, ત્રીજું છે ભૂચર પ્રાણીઓ એટલે કે જમીન ઉપર રહેનારા પ્રાણીઓ, અને ચોથું છે ઉભયજીવી પ્રાણીઓ એટલે કે જે પાણીમાં અને જમીન ઉપર બંને જગ્યાએ રહેતા હોય એવા પ્રાણીઓને કેવા પ્રાણીઓ કહેવાય છે? ઉભયજીવી। ફરીથી પહેલું છે ખેચર એટલે કે આકાશમાં ઉડનારા પ્રાણીઓ, બીજું જળચર એટલે જે પાણીમાં રહેતા હોય એવા પ્રાણીઓ, ત્રીજું છે ભૂચર એટલે કે જમીન ઉપર રહેનારા પ્રાણીઓ, અને ચોથું છે ઉભયજીવી કે જે પાણીમાં અને જમીન ઉપર બંને જગ્યાએ રહેતા હોય એવા પ્રાણીઓ। તો આમ વસવાટની આધારે પ્રાણીઓના ચાર પ્રકાર છે, એમાં પહેલો પ્રકાર છે ખેચર એટલે કે આકાશમાં ઉડનારા પ્રાણીઓ, તો એમાં આવશે દરેક પક્ષીઓ જે આકાશમાં ઉડે છે। બીજું જળચર પ્રાણીઓ એટલે કે પાણીમાં રહેનારા પ્રાણીઓ, તેમાં આવશે મગર, માછલી જેવા પ્રાણીઓ, એ જળચર પ્રાણીઓ કહેવાય છે। ત્રીજું ભૂચર એટલે કે જમીન ઉપર રહેનારા પ્રાણીઓ, તેમાં આવશે દરેક પાલતુ પ્રાણીઓ, જંગલી પ્રાણીઓ,
તે દરેક ક્યારીએ છે જમીન ઉપર, અને ચોથું ઉભયજીવી પ્રાણીઓ, તેમાં આવશે દેડકો જે પાણીમાં અને જમીન પર બંને જગ્યાએ રહે છે. એવી રીતે મગર એ પણ પાણીમાં રહે છે અને જમીન ઉપર રહે છે, તો ઉભયજીવીમાં આવશે દેડકો અને મગર. હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 7, ચાંચના કેટલા પ્રકાર છે, ક્યાં ક્યાં? તો પક્ષીઓની ચાંચના આપણે પ્રકાર ચિત્રો સાથે આપણે આગળના લેક્ચરમાં જોયા હતા. પક્ષીઓની ચાંચના 6 પ્રકાર છે. ચાંચના કેટલા પ્રકાર છે એ વસ્તુ પૂછાય, તો એમાં આવશે ચાંચના કેટલા પ્રકાર છે, 6 પ્રકાર. પહેલો પ્રકાર છે માંસ ફાળવા માટે અને ખાવાવાળી ચાંચ. માંસ ફાળવા માટે અને ખાવા માટેની જે ચાંચ હોય એ. બીજું લાકડાના કાણું પાડી શકાય તેવી ચાંચ. ત્રીજું ફૂલોનો રસ ચૂસી શકાય તેવી ગોળ અને અણીદાર ચાંચ. ચોથું લાંબી અને પહોળી ચાંચ. પાંચમું નાની અને હુક જેવી ચાંચ. છઠ્ઠું થોડી પહોળી ગોળ ચપટી અને હુક જેવી ચાંચ. ચાંચના પ્રકાર આપણે આગળ ચિત્ર સાથે જોયા હતા. ચાંચના કુલ 6 પ્રકાર છે. પહેલું માંસ ફાળવા માટે અને ખાવાવાળી જે ચાંચ હોય છે, તો એ ચાંચ કેવી હોય છે? આ રીતની. માંસ ફાળવા માટે અને ખાવા માટેની જે ચાંચ હોય છે એ નીચેથી અણીવાળી હોય છે, જેના દ્વારા માંસને ફાળી અને ખાઈ શકાય. બીજું લાકડામાં કાણું પાડી શકાય એવી ચાંચ, તેમાં આવશે આ રીતે. લકડ ખોદ અને કંસારાની ચાંચ એવી હોય છે, લાકડામાં કાણું પાડી શકાય, લાકડાની ખોતરી અને એ તેનું ઘર છે એ વૃક્ષના થડીની અંદર બનાવે છે, તેના માટેની ચાંચ કેવી હોય છે? આ રીતની. ત્રીજું ફૂલોનો રસ ચૂસી શકાય તેવી ગોળ અણીદાર ચાંચ. ફૂલોનો રસ ચૂસી શકે પ્રાણીઓ, તો એના માટેની ચાંચ કેવી હોય છે? ગોળ અને અણીદાર. તો એ ચાંચ આ રીતની હોય છે, ગોળ હોય છે અને ઉપરથી અણીવાળી. ચોથું લાંબી અને પહોળી ચાંચ. ખૂબ લાંબી અને જે પહોળી ચાંચ હોય છે, તો આવી ચાંચ કોની હોય છે? બગલાની. ત્યાર પછી બીજ તોડવા માટે અને ખાવા માટેની નાની હુક જેવી ચાંચ. તો આ છે પાંચમો પ્રકાર. અને સૌથી છેલ્લો છઠ્ઠો પ્રકાર, ઘણી બધી જાતના ખોરાક કાપવા અને ખાવા માટેની થોડી પહોળી ગોળ ચપટી હુક જેવી ચાંચ. થોડીક પહોળી હોય છે, સાથે ગોળ હોય છે, ચપટી હોય છે અને હુક જેવી ચાંચ હોય છે, તો એ આ રીતની હોય છે. આમ દરેક પક્ષીઓની આપણે પાઠમાં જોયું હતું કે ચાંચ છે તેમના ખોરાક પ્રમાણે કેવી હોય છે, અલગ અલગ. હવે સાતમો પ્રશ્ન જોઈ લીધો, ત્યાર પછીનો આઠમો પ્રશ્ન, દાંત ન હોય તો શું થાય? તે પણ આપણે પાઠમાં સમજી ગયા કે દાંત ન હોય તો બધા જ પ્રકારનો ખોરાક છે આપણે લઈ શકીએ નહીં. દાંત ન હોય તો આપણે કેવો ખોરાક ખાવો પડે? પ્રવાહી, પોચો કે મુલાયમ ખોરાક જ લઈ શકાય. અને દાંત ન હોય તો ચહેરો કેવો લાગે? બેડોળ, એટલે કે ચહેરો છે આપણો સાવ રસ વગરનો ફિક્કો એવો લાગે. અને અમુક શબ્દો છે આપણે જો દાંત ન હોય તો બોલી પણ શકીએ નહીં. આપણે દાંત અને જીભ છે તો એની મદદથી આપણે બોલી શકીએ છીએ. જો દાંત ન હોય તો આપણે અમુક જે અઘરા શબ્દો હોય, જોડિયા શબ્દો હોય, તો એ આપણે બોલી પણ શકીએ નહીં. તો આમ દાંત ન હોય તો આપણે અમુક અમુક ખોરાક લઈ ન શકીએ, સરખું બોલી ન શકીએ. તો આમ દાંત ન હોય તો આપણે પોચો ખોરાક જ ખાવો પડે. દાંત ન હોય તો આપણે કડક કે કઠણ ખોરાક છે એ ખાઈ શકીએ નહીં. દાંત ન હોય તો આપણો ચહેરો છે એ સાવ અલગ વિચિત્ર લાગે. અને દાંત ન હોય તો આપણે બોલી પણ શકીએ નહીં. તો આપણા મોઢામાં જે દાંત આવેલા છે આપણને ચાવવા માટે, ખાવા માટે, આમ ઘણી બધી રીતે ઉપયોગી છે. આપણને સુંદર દેખાવા માટે પણ આપણા દાંત ઉપયોગી છે.
हवे आपणे प्रश्न 6 समझिए। नीचे आपेला प्रश्नना मुद्दासर उत्तर आपे एटले के 7 के 8 वाक्यनी अंदर प्रश्नना जवाब आपेला छे। तेमां त्रण मोटा प्रश्न आपेला छे। पहेलुं, देव चकली अने कागड़ाना माळामां શું ફેર હોય છે? તે આપણે પાઠમાં જોયું હતું કે દેવચકલીનો માળો છે પોચો અને મુલાયમ હોય છે, જ્યારે કાગડાનો માળો કેવો હોય છે? લાકડા, લાકડાનો છોલ, તાર, બધી વસ્તુથી બનાવેલો કઠણ અને કડક એનો માળો હોય છે। તો દેવચકલીનો માળો પથ્થરની બખોલમાં હોય છે, જ્યારે કાગડાનો માળો ઝાડની ઊંચી ડાળીઓ પર હોય છે। દેવચકલીનો માળો ઘાસ, મૂળ, પોચી ડાળીઓ, વાડ, રૂ વગેરેથી બનેલો નરમ પોંચો અને હુંફાળો હોય છે, જ્યારે કાગડાનો માળો ઝાંખરા, દોરા, વાયર, તાર, લાકડાના ટુકડા વગેરેથી બનેલો બરછટ હોય છે। તામ દેવચકલીનો માળો કેવો હોય છે? પોચો અને મુલાયમ, જ્યારે કાગડાનો માળો છે બરછટ અને ખરબચડો હોય છે। દેવચકલીનો માળો પથ્થરની બખોલમાં હોય છે, એટલે કે બે પથ્થરોની વચ્ચેની જે જગ્યા હોય તેની અંદર હોય છે, જ્યારે કાગડાનો માળો ઊંચી ડાળીઓ ઉપર લટકતો હોય છે। બીજું, પક્ષીઓના પંજામાં કઈ કઈ વિવિધતા જોવા મળે છે? તો આપણે પક્ષીઓના પંજામાંની ચાંચમાં જે વિવિધતા છે તે આપણે આગળ પાઠમાં પણ જોયું હતું, અત્યારે પણ ફરીથી જોઈએ। દરેક પક્ષીઓના પંજા એક સરખા હોતા નથી, પંજાના ઉપયોગની દ્રષ્ટિએ તેમાં આપણને વિવિધતા જોવા મળી છે। કેટલાક પક્ષીઓના પંજાની આંગળીઓ ચામડી પર જોડેલી હોય છે, તો એ આ રીતની હોય છે જે તમને ચિત્રમાં આપેલું છે। તમ કેટલાક પક્ષીઓના પંજાની છે આંગળીઓ હોય છે, તો એ આ રીતની હોય છે, તો એ જોડેલી હોય છે। આ રીતની ત્રણ આંગળીઓ જોડેલી હોય તો એ જોડેલી આંગળીઓ પ્રાણીઓને એટલે કે પક્ષીઓને પાણીમાં તરવા માટે ઉપયોગી થાય છે। કેટલાક પક્ષીઓના પંજાની આંગળીઓ તેની ચામડી સાથે જોડાયેલી હોય છે, એટલે કે છૂટી હોતી નથી પરંતુ જોડાયેલી હોય છે। બીજું, તો કેટલાક પક્ષીઓના પંજા છે ટૂંકા હોય છે, જે વૃક્ષની ડાળીઓ પકડવા માટે ઉપયોગી હોય છે। ટૂંકા પંજા હોય છે પરંતુ ફેલાયેલા હોય છે, જે વૃક્ષની ડાળીઓને પકડવા માટે ઉપયોગી હોય છે। તો કેટલાક પક્ષીઓના પગના પંજા આ રીતે હોય છે, તો કેટલાક પક્ષીઓના પંજા લાંબા હોય છે, તો કેટલાક શિકારી પક્ષીઓના પગના પંજા જાડા અને અણીદાર નખવાળા આ રીતના હોય છે। શિકારી પક્ષી હોય તો એના પગના પંજા છે બાકીના પક્ષીઓ કરતાં ખૂબ જાડા, મજબૂત અને અણીદાર નખવાળા હોય છે, જે શિકારી પક્ષીને તરાપ મારી અને પકડવા માટે ઉપયોગી હોય છે। તો કેટલાક પક્ષીઓના પગના પંજા છે ખૂબ જ લાંબા હોય છે અને પાતળા હોય છે, જે તેને જમીન ઉપર ચાલવા માટે ઉપયોગી હોય છે। તો વૃક્ષ ઉપર ચડવા માટેના પગના પંજા છે આ રીતે ફેલાયેલા હોય છે અને અણીદાર નખવાળા હોય છે। તામ દરેક પક્ષીઓના પગના પંજા કેવા હોય છે? અલગ અલગ। ત્રીજો પ્રશ્ન, પક્ષીઓને તેમના પંજા કેવી રીતે ઉપયોગી છે? તો અહીંયા વિસ્તૃત આપેલું છે, આપણે પાઠમાં પણ જોયું હતું। પક્ષીઓને તેમના પંજા જુદા જુદા કાર્યો કરવા માટે ઉપયોગી હોય છે, જેમ કે બતકને પગના પંજા પાણીમાં તરવા માટે ઉપયોગી થાય છે। બતકના પગના પંજા કેવા હોય છે? આ રીતના જોડાયેલ, તો એને પાણીમાં તરવા માટે ઉપયોગી થાય છે। આ ઉપરાંત કબૂતર, ચકલીને જમીન ઉપર ચાલવા માટે એમના પંજા ઉપયોગી છે। કબૂતર અને ચકલીના પગના પંજા કેવા હોય છે? ખૂબ લાંબા અને પાતળા હોય છે, જે તેમને જમીન ઉપર ચાલવા માટે ઉપયોગી થાય છે।
એવી જ રીતે બગલાની કાદવમાં ચાલવા માટે, સમડીને શિકાર પકડી અને ઉડવા માટે અને શિકારને દબાવવા માટે તેના પંજા છે ખૂબ જાડા અને મોટા નખવાળા હોય છે, તો આ રીતે પગના પંજા ઉપયોગી થાય છે. બગલાના પંજા છે ખૂબ જ લાંબા અને પાતળા હોય છે, જે તેને પાણીમાં ચાલવા માટે ઉપયોગી થાય છે. મોરને ઝાડની ડાળી ઉપર બેસવા માટે વગેરે રીતે પક્ષીઓના પંજા તેમને ઉપયોગી હોય છે. તો આજે આપણે પ્રશ્ન 5 અને 6 જેમાં 2-3 વાક્યના પ્રશ્ન અને ઉદાસર ઉત્તર આપેલા હતા તે આપણે સમજી લીધા છે. આ સાથે આપણે પાઠ 16 કામનો મહિનો પૂરો કરીએ છીએ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.